रेडी स्टार्ट। જયલલિતાનો સૂર્ય ફરીથી થોડે કળાએ ખીલ્યો હતો ત્યારે જ તેમની તબિયત બગડી અને અવસાન થયું। જયલલિતા પછી કોણ એ સવાલ તો જયલલિતા હતા ત્યારથી પૂછાતો રહ્યો હતો। જયલલિતાએ છેક સુધી આ અંગે મગનું નામ મરી પાડ્યું જ નહીં। પરિણામ એ આવ્યું કે જયલલિતાની વિદાય સાથે જ એઆઈએડીએમકેમાં સત્તાની ખેંચતાણ શરૂ થઈ ગઈ। જયલલિતાની નજીકની બહેનપણી શશિકલા નટરાજને પક્ષની કમાન મેળવી લેવાનો પ્રયાસ કર્યો, પણ તેની કારી ન ફાવી। અધૂરામાં પૂરું કરપ્શનના કેસમાં શશિકલાએ જેલમાં જવું પડ્યું અને તેની પોલિટિકલ જર્નીને બ્રેક લાગી ગઈ। જયલલિતા પહેલાં જેલમાં અને પછી હોસ્પિટલમાં હતા ત્યારે તેમના વિશ્વાસુ માણસો પન્નીરસેલ્વમ મુખ્યમંત્રીની ખુરશી સોંપી હતી। જયલલિતાના અવસાન પછી કાવાદાવા કરી તેમને હટાવી દેવાયા। પન્નીરસેલ્વમ પણ પક્ષ છોડીને ગયા અને પાછા પણ આવી ગયા। જોકે આ બધી ધમાલના કારણે એઆઈએડીએમકેની જે ઇમેજ હતી એ ખરડાઈ ગઈ। અત્યારે સરકાર તો એની છે, પણ એના ભવિષ્ય સામે સવાલ છે। એઆઈએડીએમકે પાસે અત્યારે એવો કોઈ કરિશ્માય ચહેરો નથી જે પક્ષને લાંબો સમય સંભાળી શકે। તમિલનાડુના રાજકારણમાં ફિલ્મ કલાકારોનું પ્રભુત્વ રહ્યું છે। ફિલ્મની દુનિયામાંથી રાજકારણમાં આવ્યા હોય અને સફળ થયા હોય એવા અનેક કિસ્સાઓ અહીં મોજૂદ છે। તમિલનાડુમાં જયલલિતા અને કરુણાનિધિ પછી મોટો શૂન્યાવકાશ સર્જાવાનો છે એ ફિલ્મી દુનિયાના બે ધુરંધરને સમજાઈ ગયું। થલાઈવા રજનીકાંત અને કમલ હસન બંને એક ઝાટકે રાજકારણમાં આવી ગયા। આ બંને કલાકારો ઊંચા ગજાના છે, લોકોમાં પણ ખૂબ જ પ્રિય છે, પણ એ લોકોનું નેટવર્ક હજુ જોઈએ એવું નથી। 2019ની ચૂંટણીને હવે વધુ સમય બચ્યો નથી। બીજું એ કે રજનીકાંત અને કમલ હસન હજુ ફિલ્મ જગત સાથે એક્ટિવલી જોડાયેલા છે, મતલબ કે બંને ફૂલ ટાઈમ પોલિટિશિયન નથી। તમિલનાડુના લોકો ફિલ્મ કલાકારોને ચૂંટતા આવ્યા છે અને આ બંને કલાકારો પરિવર્તનની વાતો પણ કરવા લાગ્યા છે। લોકોના ટોળા ભેગા કરવાની પણ બંનેમાં જબરદસ્ત તાકાત છે। ચૂંટણીના પરિણામોમાં પોતાની લોકપ્રિયતા અંકે કરી શકશે કે કેમ એ સવાલ તો છે જ। ભાજપે તમિલનાડુમાં તમામ ઓપ્શન ખુલ્લા રાખ્યા છે। એઆઈએડીએમકે અને ડીએમકે એવી પાર્ટી છે જે ભૂતકાળમાં એનડીએ અને યુપીએ એમ બંને સાથે રહી છે। હવે જયલલિતા નથી અને ભવિષ્યમાં એઆઈએડીએમકેની હાલત કેવી રહેશે એ નક્કી નથી। ડીએમકે કોંગ્રેસની નજીક રહ્યું છે, રજનીકાંત અને કમલ હસન સામે સવાલો છે, એટલે ભાજપ અત્યારે તેલ અને તેલની ધાર બંને ઉપર નજર રાખીને બેઠો છે। ભાજપે આવનારા સમયની હવા જોઈને તમિલનાડુમાં મજબૂત સાથીદાર શોધવો પડશે। જયલલિતાની પાર્ટી એઆઈએડીએમકેને ગઈ ચૂંટણીમાં 37 બેઠકો મળી હતી અને એ લોકસભામાં સૌથી વધુ બેઠકો મેળવવામાં ત્રીજા નંબરે હતી। હવેનું